નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું સોની ગિરિયા, આજે તમને ધોરણ 6 સંસ્કૃતનો પાઠ નંબર 2 દક્ષિણ ભારત જેનો આપણે અભ્યાસ કરેલો છે એના સ્વાધ્યાય જે આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનો છે એનો અભ્યાસ કરશું. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તો પહેલું છે પુરસ્કૃત, પુરુકૃષ્ણ, બ્રાહ્મયતમ, વૃત્યામહ, ખાતામહ અને સ્વર્ગમહ. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો. પેલા છે પૂરવ એટલે આગળ, ગાયામ એટલે ગાય છે, કૃષ્ણમ એટલે પાછળ, નૃત્યમ એટલે નૃત્ય કરે છે, ખેલામ એટલે રમે છે, ગોલાપાદમ એટલે કે ગોળ ફરવું, ખાદમ એટલે કે ખાવું, વામપાદમ એટલે કે ડાબો પગ અને દક્ષિણ હસ્તમ એટલે કે જમણો હાથ. એના પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરને જોડણી શુદ્ધિ સાથે લખો. એટલે કે અહીંયા બધા જે શબ્દો આપેલા છે એ સાચી જોડણી છે કે નહીં એ શબ્દોને તમારે લખવાનું છે. દક્ષિણ પાદમ, ગોલાકાર, બ્રાહ્મયતમ, પુરસ્કૃત, પૃષ્ઠ બને મિલિત્વા. એના પછી છે નીચેના શબ્દો વાંચો અને લખો. તો દક્ષિણ અને એના છે વિરોધાર્થી શબ્દ આપેલા છે વામ. દક્ષિણ એટલે જમણો અને વામ એટલે ડાબો. મંદમ એટલે ધીમેથી અને શીઘ્રમ એટલે ઝડપથી. પૂરક એટલે આગળ અને કૃષ્ણમ એટલે પાછળ. એના પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેના શબ્દો વાંચો અને લખો. મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે, શીઘ્રમ શીઘ્રમ એટલે કે જલ્દી જલ્દી, સનયે સનયે એટલે હળવે હળવે અથવા તો ધીમે ધીમે, વૃષ્ટમ વૃષ્ટમ એટલે કે બહુ જ અતિશય વસાયેલું. એના પછી છે પ્રશ્ન નંબર 6, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો. પેલા ઉદાહરણ આપેલું છે ખેત, ધાતુ રૂપ છે અને વર્તમાન કાળનું રૂપ આપેલું છે અહીંયા ખેલામાં એટલે કે હું રમું છું અથવા તો રમીએ છીએ. એના પછી છે ખાદ્ય, ખાતા, નૃત તો નૃત્ય, પઠ તો પઠામહ, લિખ તો લિખ લિખામહ, પા એટલે કે પી તો પીવામહ, ચલ તો ચલામહ, ભ્રમ તો ભ્રમામહ. એટલે કે આ વર્તમાન કાળના રૂપ આપેલા છે એ તમારે યાદ રાખવાના રહેશે અને આ પાઠનો સ્વાધ્યાય અહીં